नमस्ते मित्रों, बिन खेती ना केस में बांधकाम ने समय मर्यादा दूर करवानो निर्णय लेवामां आव्यो छे अने तमाम स्थावर मिलकतो माटे पण पेटीनामू बनावामां आवशे। तो जोई लीए शुं समाचार छे तमाम विगतो तो जोई लीए। राज्यना खेडूतो पोतानी मालिकीनी जमीनने बिन खेतीमां रूपांतर माटे अरजी करे त्यारे बिन खेतीनी परवानगीना हुकममां जमीन महसूल नियम अन्वये छेल्ला 3 वर्षमां बांधकाम पूर्ण करवानुं रहेशे ते मुजबनी शरत राखवामां आवती हती। जो तेम न कराय तो शरत भंगनी कार्यवाही करवामां आवती हती, परंतु हवेथी सरकारे बांधकामनी जे समय मर्यादानी शरत दूर करवानुं नक्की कर्युं छे। शरत भंगना केसो चलावती समय बिन खेती परवानगीना हुकममां बांधकामनी समय मर्यादा बाबतना केसोने शरत भंग न गणवानो મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેની અંદર એવું હોય છે કે જ્યારે આપણે ખેતીને આપણે બિન ખેતી કરાવીએ ત્યારે તેની અંદર એક શરત હતી કે ફરજિયાત 3 વર્ષની અંદર તેની અંદર બાંધકામ કરવું, નહીંતર એ શરત ભંગ ગણાય। તો હવેથી એવું જે પણ દાખલા તરીકે 3 વર્ષની સમયમર્યાદા છે એ દૂર કરવામાં આવી છે અને જે કેસો આ બાબતના ચાલતા હોય બિન ખેતી પરવાનગીના હુકમના તો એ કેસોને શરત ભંગ ન ગણવાના પણ સરકારે મિત્રો મહત્વનો નિર્ણય લીધો છે। ત્યારબાદ જોઈ લઈએ તો તમામ સ્થાવર મિલકતો માટે પણ પેઢીનામું બનાવાશે। અગાઉ ફક્ત ખેતીની જમીન અને બિન ખેતીના જમીન ખુલ્લા પ્લોટ માટે પેઢીનામું બનાવી આપવાની જોગવાઈ હતી, જેના બદલે હવેથી ખેતીની જમીન અને બિન ખેતીની જમીન ઉપરાંત મકાનો, ફ્લેટ, એપાર્ટમેન્ટ, દુકાનો, ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો માટે પણ પેઢીનામું બનાવી આપવાની જોગવાઈ કરે છે। મિત્રો, કાલે વિધાનસભાની અંદર મહેસૂલ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી છે, બરાબર છે? તો તેની અંદર આ બાબત એમણે કહી છે। તો આ હતા સમાચાર મિત્રો। અન્ય બીજા પણ છે કે કચ્છ જિલ્લામાં 80 કરતાં વધુ ગામો હજારોની સંખ્યામાં ભૂકંપ અસરગ્રસ્ત લોકોના મકાનધારકોને સનદ કે માલિકી હક આપવા માટે ગામોમાં ગામતળ નિયમ કરવા અને અસરગ્રસ્ત કબજાદારોને મકાનની કબજા કિંમત વસૂલ્યા સિવાય સનદ માલિકી હક આપવાની કાર્યવાહી કરવામાં આવી છે। આદિજાતિ વિસ્તારના મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટી વિહોણા 543 ગામોમાં મોબાઈલ ટાવર પ્રસ્થાપિત કરવા માટે સેલ્યુલર ઓપરેટરને મહત્તમ 200 ચોરસ મીટરની મર્યાદામાં સરકારી ગામતળની જમીન 30 વર્ષના ભાડાપટ્ટા માટે પણ ફાળવવામાં આવી છે। તો આ રીતે રાજ્યમાં રમતગમતના મેદાન અને સ્પોર્ટ સંકુલ માટે જિલ્લા કક્ષાએ 15-20 એકર, તાલુકા 6-7 એકર અને ગ્રામ્ય કક્ષાએ 3-4 એકરમાં મેદાન માટે જમીન ફાળવવા અંગેના પણ મિત્રો માપદંડો નિયત કરાયા છે। તો આ હતા મહેસૂલ લગતા જે પણ નવા નિર્ણયો કરવામાં આવ્યા છે તેની માહિતી। ને ચેનલમાં નવા હોવો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં।